તો બાળ દોસ્તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરક વાંચન પાના નંબર અડતાળીસ સેકન્ડ સેમેસ્ટર કવિતા એક અભિનંદન કાવ્ય કે જે સરસ મજાની ગુજરાતની ધરતીને આપણા ગુજરાતને અભિનંદન આપે છે જેના કવિશ્રી છે ભાગ્યેશ જા તો આપણે તેના સવાલ જવાબ શોર કરીશું ગુજરાતીની સ્વાધ્યાય પોથી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો પેલું દસઈ દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે એ છે જ્ઞાન બી છે દેવો સી નરનારી કે ડી સોમનાથ તેનો જવાબ છે દેવો બી બીજું ગુજરાતના નરનારી કેવા છે ન્યારા ન્યાયી સુંદર કે સ્વાભિમાની ન્યારા સૌથી અલગ ત્રીજો સવાલ છે દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ તબકે છે છે એ માણસ બી કૃષ્ણ સી અંબા કે બી દેવો જેનો જવાબ છે એ માણસ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો છે પેલું ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે જેનો જવાબ છે ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે બીજું છે વેદકાળથી શાની ધારા વહે છે જેનો જવાબ છે વેદકાળથી જ્ઞાન ભક્તિની ધારા વહે છે ત્રીજું છે ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં શું નિહાળે છે તો કે ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતા અંબેમાને નિહાળે છે એટલે કે જુએ છે ચોથું છે ગુજરાતી ભાષા દેશ વિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે તો કે ગુજરાતી ભાષા દેશ વિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે એના પછીનો સવાલ છે અભિનંદન કાવ્ય કોને લખ્યું છે જેનો જવાબ છે અભિનંદન કાવ્ય કવિશ્રી ભાગ્યેશ જહાએ લખ્યું છે હવે બીજો પ્રશ્ન છે બાલ દોસ્તો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો ધરતી કંપમાં રહ્યો તુષા વડીખમ માણસ દુષ્કાળોની દારણ ક્ષણમાં સતત ધબકતો માણસ સરળ સહજ થઈ સંતાડ્યું તે આસુ ભીનું ક્રંદન એટલે રુદન અત્યારે કોરોનાની પરિસ્થિતિ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચંદન ધરતીકમ બીડીપત્ર અડીખમ ખાલી જગ્યા છે તું સોમનાથ નું ખાલી જગ્યા તું હાટ કેસ નું ખાલી જગ્યા ખાલી જગ્યામાં ઊભો રહ્યો તું સાવ ખાલી જગ્યા માણસ તો ખાલી જગ્યામાં આવશે તું સોમનાથ નું બીલી તું હાટ કેસ નું ચંદન ધરતી કંપમાં ઊભો રહ્યો તું સાવ અડીકમ માણસ પ્રશ્ન પાંચ સમાન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી એટલે સરખા અર્થવાળા આટલા બધા છો માણ દોસ્તો પાકા કરવાના છે ધરા એટલે જમીન પૃથ્વી નિરંતર એટલે હંમેશા દારૂન એટલે ભયાનક સતત એટલે લગાતાર કે નિરંતર અભિનંદન એટલે ધન્યવાદ ગૌરવ એટલે આદર નંદનવન એટલે હરિયાળું ન્યારા એટલે અનોખા સાવ અલગ જ ધરતીકંપ એટલે ભૂકંપ ક્ષણ એટલે હવે આપણે વિરોધી શબ્દ લખીશું પ્રશ્ન છ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો પેલું દુષ્કાળ તો કે શું તો કે ગગન વિરોધી શબ્દ પૂરા પ્રશ્ન સાત નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો ગૌરવ અભિનંદન અઢીખમ અંબા અને કૃષ્ણ તો પેલા આપણે બે અક્ષર પહેલાં જ્યારે સરખા હોય ને ત્યારે આપણે બીજો અક્ષર જોઈ લેવો કે બીજા અક્ષરમાં પેલું શું આવશે ડ આવશે કે ભ આવશે તો ડ આવશે ડગલાનો તો પેલો આપણો શબ્દ આવશે અડીખમ પછી બીજો આવશે અભિનંદન ત્રીજો આવશે અંબા ચોથો આવશે કૃષ્ણ અને પાંચમો અને છેલ્લો આવશે ગૌરવ તમારે આ સરસ અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે થેન્ક યુ ટેક કેર